નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો ત્રીસ જૂનના રોજ અનલોક વન પોઈન્ટ ઝીરો પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે ત્રીસ જૂન પછી લોકડાઉન આવશે કે અનલોક યથાવત રહેશે એના વિશે અત્યારે સોશિયલ મીડિયામાં અટકળો તેજ થઈ રહી છે નરેન્દ્ર મોદી સાહેબની જે બે તબક્કામાં રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થઈ એમાં પણ લોકડાઉન અંગે ચર્ચા થઈ છે એવો અત્યારે એક મેસેજ મળી રહ્યો છે અહીંયા હું તમને એવા કેટલાક તથ્યો રજૂ કરવા માગું છું કે જેના કારણે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ તારીખ પછી ફરી પાછું જે વધારે સંક્રમિત જિલ્લા છે ત્યાં સંપૂર્ણ લોકડાઉન આવશે શું છે આ તથ્યો કઈ કઈ વાતને આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન આવશે એની આપણે આ વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરીએ ચીનના બેઇજિંગના ઘણા વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવ્યું ચીનને ઘણા સમયથી કોરોના પર કાબૂ મેળવ્યો હતો ત્યાં લગભગ ખૂબ જ ઓછા કેસ નોંધાઈ રહ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્યાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે બેઇજિંગના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યાંનું જે માર્કેટ છે કે જ્યાંથી કોરોનાનો ઉદભવ થયો હતો એ પણ બંધ કરવામાં અત્યારે આવ્યું છે એવો એક મેસેજ મળી રહ્યો છે તમિલનાડુના ચાર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું જ્યારે અનલોક વન પોઈન્ટ ઝીરો ખોલ્યું ત્યારથી તમિલનાડુમાં કેસની સંખ્યા ખૂબ વધારે હોવાથી જે વધારે સંક્રમિત જિલ્લા છે કે જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં એ ચાર જિલ્લામાં ઓગણીસ જૂનથી ત્રીસ જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે એવું ત્યાંના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કોરોનાના વધતા સંક્રમણને લઈને એમને આ નિર્ણય લીધો છે અને ત્યાં માત્ર આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ જ મળશે બાકીનું કાંઈ મળવાપાત્ર છે નહીં કોરોના ફ્રી બનેલા ન્યૂઝીલેન્ડમાં પણ ફરી નવા બે કેસ નોંધાયા ન્યૂઝીલેન્ડ એક એવું એવો દેશ છે કે જેણે કોરોના પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાં કોરોનાનો એક પણ પેશન્ટ નહોતો એવી ત્યાંના વડાપ્રધાને જાહેરાત કરી હતી હવે એ જે જાહેરાત થઈ એના ત્રણ કે ચાર દિવસ પછી ફરી પાછા ન્યૂઝીલેન્ડમાં બે નવા કેસ આવ્યા છે એટલે આ જે કેસની સંખ્યા છે એ ગમે ત્યારે વધી શકે એનું કાંઈ પણ અત્યારે નક્કી છે નહીં સ્કૂલ અને કોલેજ ક્યારે ચાલુ કરવી એ અંગે પણ સરકાર અત્યારે અવઢવમાં છે કેમ કે ઇઝરાયેલમાં સ્કૂલ ખોલવામાં આવી તો એકસાથે સાથે દસ હજાર બાળકો અને ટીચર્સને ક્વોરન્ટાઇન કરવા પડ્યા કેમકે ત્યાંના જે ટીચર્સ હતા એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એક એવો પણ મેસેજ આવી રહ્યો છે કે રાજ્યસભાની ચૂંટણી જેવી પતે ત્યારબાદ ફરી પાછું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે નરેન્દ્ર મોદી સાહેબની બધા રાજ્યના મુખ્યમંત્રી સાથે બે તબક્કામાં બેઠક થઈ એમાં પહેલા તબક્કામાં એવા મુખ્યમંત્રી સાથે બેઠક થઈ કે જે રાજ્યમાં અનલોક વન પોઈન્ટ પછી કેસની સંખ્યામાં કાંઈ ખાસો વધારો થયો નથી અને બીજા તબક્કામાં જે વર્સલી હિટેડ એટલે કે સૌથી વધારે જ્યાં સંક્રમણ છે એવા નવ રાજ્યના મુખ્યમંત્રી સાથે મોદી સાહેબે ચર્ચા કરી આમાં લોકડાઉનને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે એવું ઘણા બધા સૂત્રો દ્વારા કહેવું છે ત્રીસ જૂન પછી અનલોક આવશે કે પછી લોકડાઉન આવશે એ બાબતે પણ આ બેઠક છે એમાં ચર્ચા કરવામાં આવી છે આપણને ત્રીસ જૂને જ ખબર પડશે કે અનલોક આવશે કે લોકડાઉન આવશે પરંતુ આ બધા તથ્યો એવા છે કે જેના કારણે લોકડાઉન આવી પણ શકે એને આપણે નકારી શકતા નથી અત્યારે જો તમને કોઈ મેસેજ મળે લોકડાઉનનો તો એને અફવા જ ગણવી કેમ કે સરકાર દ્વારા હજી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી જો લોકડાઉન કરવામાં આવશે તો એવા જ જિલ્લાને લોકડાઉન કરવામાં આવશે કે જ્યાં કોરોનાનું વધારે સંક્રમણ છે ઓછું સંક્રમણ છે અથવા તો નહીવત સંક્રમણ છે એવા જિલ્લાને લોકડાઉન કરવાનો કોઈ મતલબ છે નહીં હાલ પૂરતી કોઈ જાહેરાત થઈ નથી એટલે આવા જો કોઈ તમને મેસેજ મળે તો એને અફવાજ ગણવી જ્યારે સરકાર ઓફિશિયલી જાહેરાત કરશે ત્યારે જ એને આપણે માનવાનું રહેશે મિત્રો આશા રાખું છું વિડીયો આપને પસંદ આવ્યો હશે તો પ્લીઝ એને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા